રાષ્ટ્રધ્વજ છે એ બાળકો કેટલા રંગનો છે? એક, બે અને ત્રણ રંગનો છે, તેથી બાળકો એને તિરંગો પણ કહેવામાં આવે છે. સૌથી ઉપરનો જે પટ્ટો છે એ કયા રંગનો છે બાળકો? એ કેસરી રંગનો છે. વચ્ચેનો જે પટ્ટો છે એ બાળકો કયા રંગનો છે? તો એ સફેદ રંગનો છે. સૌથી નીચેનો જે પટ્ટો છે એ બાળકો કયા રંગનો છે? તો એ લીલા રંગનો છે. કેસરી રંગ છે એ બાળકો વીરતાનું પ્રતીક છે, સફેદ રંગ છે એ બાળકો શાંતિનું પ્રતીક છે, અને જે લીલો રંગ છે એ બાળકો સમૃદ્ધિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં જે વચ્ચેનો પટ્ટો છે બાળકો, એની અંદર એક ચક્ર આપેલું છે જેને અશોક ચક્ર કહેવામાં આવે છે, અને એની અંદર બાળકો જે લીટીઓ જેવું દેખાય છે એને આરા કહેવામાં આવે છે, અને એ આરા કેટલા છે બાળકો? 24 છે. અને જે અશોક ચક્ર છે એનો રંગ બાળકો કેવો છે? તો જે અશોક ચક્ર છે એ બાળકો વાદળી રંગનું છે. બાળકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. એ બાળકો આપણા રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે, અને 26મી જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિન છે. બાળકો આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ છીએ. નમસ્તે બાળકો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. ભારતના તો બાળકો ભારતનો જે
जन गण